हरि ओम श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री हरिये परमात्मने नमः। नमस्कार साथे वंदन करू छू तमारा चरणोमां अने तमारू बधानू। हूँ शास्त्र सेवक नाथबाल नीला भगत वैदिक सिद्धि यूट्यूब चैनल अने आजे ओखारणनी कथा छे जे परम पवित्र चैत्र मासमां आपणे जे ओखारणनी सत्संग कथा करीए छीए एना चोथो दिवस छे आपणी कथानो। एमां तमारू स्वागत करू छू। आपणे पहेला दिवसे महत्व जोयुं બરાબર, બીજા દિવસે બાળાસુર ને કૃષ્ણ ભગવાનનો જે કાંઈ એનો વંશ વેલો છે એની વિશે આપણે વાત કરી, પછી આગળ આપણે એને પોતે સાધના કરી, દીકરીનો જન્મ થયો એની વાત કરી। હવે આજની જે કથા છે એમાં કાલ આપણે જોયું કે એને સપનું આવતું તો સપનામાંથી જગાડી ચિત્રલેખાએ ઓખાને, તો ઓખા જે છે એ ચિત્ર લેખાને સલાહ દે છે કે તે મને સપનામાંથી શું કામ જગાડી, કેટલો સારું હું સપનું જોતી હતી એવું હતું। બરાબર, આપણે સારું સપનું આવતું હોય ને કોક આપણને જગાડે તો આપણે એમ થાય ને કે ભાઈ સારું સપનું આવતું તો જોવા તો દેવું હતું, પૂરું તો થવા દેવું હતું, અને સારું સપનું ન આવતું કોક જગાડી દેતું એમ કે હા સારું છું જગાડ્યું એમ। બરાબર, આ જ સ્થિતિ ઓખાની હતી, એટલે ઓખાએ જે છે ચિત્રલેખાને સલાહ દીધી કે તે શું કામ મને જગાડી એમ, કેટલું સારું સપનું આવતું હતું, સપનામાં મને મારો ભરથાર દેખાણો હતો, મારા લગ્ન થતા હતા। એટલે આ સાંભળીને ચિત્રલેખા હસવા માંડી કે તું તો બસ હવે લગ્ન કરવા માટે એટલી બધી વિફળ થઈ ચૂકી છો કે સપના તું એના જો છો એમ। તો આવી વાત જયારે ચિત્રલેખા કહે ત્યારે ઓખા એમ કહે છે કે અરે તું મારી બહેનપણી છો, તારે મને મદદ કરવી જોઈએ એમ। ચિત્રલેખા કે ઠીક છે, હાલ હું મદદ કરવા તૈયાર છું, બોલ શું તારે મદદ જોઈએ છે? તો કે તારી પાસે એવી સાધના છે, તારી એવી તપ છે, સિદ્ધિ છે તને પ્રાપ્ત, તો મને જે સપનું આવ્યું હતું એનું તું બધું દોર અને હું એમાંથી ઓળખી લઉં કે ભાઈ મારો ભરથાર કેવો લાગે છે કેવો નહીં એમ। તો ચિત્રલેખા છે ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્નને ભરથારને આલેખે છે એમ, કે બધી રીતે દેખાડે છે કે ભાઈ તને આ દેશ દેખાણો તો આ દેશ દેખાણો તો બરાબર, અમે લોકો જે આપણા ગુજરાતી લોકો હોય આપણા રાજ્યની બહાર રહેતા હોય તો અમે લોકો આ મહારાષ્ટ્રમાં રહીએ, મુંબઈ પુણે બરાબર છે, કોઈ બેંગ્લોર રહેતું હોય હૈદરાબાદ, તો આપણા જે દેશી માણસો હોય બરાબર, આપણે અમે બધા દેશી માણસો કહેવાય, તો આપણે વતનને શું કહીએ, અમે દેશ કહીએ એમ કે ભાઈ દેશમાં જવું, કુંડલા જવું હોય, મહુવા જવું હોય, જુનાગઢ જવું હોય બરાબર, આપણા સૌરાષ્ટ્રના કોઈ ગામમાં જવું હોય એમ કે દેશ એમ, આપણે ઉત્તર ગુજરાત વાળા દક્ષિણ ગુજરાતના ગામડા વાળા જેવું હોય તો એમ જ કહે કે ભાઈ અમારે દેશ વતન જવું, ગામડે જવું એમ। તો અહીંયા જે છે ચિત્રલેખા એ જુદા જુદા પ્રદેશોની વાત કરે છે, પણ આ એમ કહે છે કે નહીં નહીં ઈ નહીં ઈ નહીં એમ એવું। પછી ઓખા એમ કહે છે કે મને બહુ સુહામણો દેશ પ્રદેશ દેખાડો, જો તો કે સોરઠ દેશ સુહામણો એમ એ વાત કરે છે। પ્રેમાનંદજી બહુ સરસ લખ્યું છે કે રત્નાકર ગોમતી ત્યાં વહે છે, રાજ કરે રણછોડ, રણછોડ રાયજી જ્યાં રાજ કરે છે એવું છે બરાબર, ડાકોરમાં રણછોડ રાયજી રાજ કરે છે એવું છે, કૃષ્ણ ભગવાન દ્વારિકામાં રાજ કરે છે બરાબર, ભગવાને તો જ્યાં ત્યાં આપણા ગુજરાતમાં બધી જગ્યાએ પાવન પગલા માંડ્યા છે એવું છે। ગઢ ગિરનારની વાત કરે છે, પરમ પવિત્ર દત્તાત્રેય ભગવાનની ભૂમિ ગોરખનાથ પણ ત્યાં વિરાજે છે। તો આ જયારે વાત કરે છે ઓખા ત્યારે ચિત્રલેખા સમજે છે, ઓકે ભાઈ ચિત્રલેખા ધીરે ધીરે ગિરનાર પ્રદેશ ત્યાંથી આગળનો પ્રદેશ એમ ચિત્ર દોરતા દોરતા દ્વારકા નગરી સુધી પહોંચે છે, અને ચિત્રમાં એ જે છે એ અનિરુદ્ધનું ચિત્ર દોરે છે, એ જોઈ અને ઓખા વિહ્વળ બની જાય છે કે હા આ જ મૂર્તિઓ આ જ આવ્યો હતો મને સપનામાં। અત્યારે આપણે જે કાંઈ સગાઈ લગ્નની ને વાત આપણે ફિક્સ કરતા હોય બરાબર, તો કેમ બોલા ફોટા એકાબીજાને મોકલે, આ વોટ્સએપ ને ઇન્ટરનેટ આવ્યું એ પેલા બોલા નાના નાના ફોટા મોકલતા એમ, એ રીતે કાપી મોડલિંગ ના ફોટા એમ, ઘરેથી કહે કે ભાઈ હારા ફોટા પડો જેવો આમ કઈક હરખો દેખાય એવું એમ, છોકરી એમ કે હરકી દેખાય એમ, સ્માઈલ આપજે થોડી હરકી એમ, તો કઈક આમ તરત પસંદ કરી લે પછી વાતો ગોઠવાય એમ જ અહીંયા સપનામાં થયું કે ચિત્ર લેખાએ એ ચિત્ર દોર્યું અને ઓખાએ કહ્યું બસ આજ મારો ભરથાર, મને આનું જ સપનું આવ્યું હતું, મારે આની સાથે જ લગ્ન કરવા છે। તો ચિત્રલેખા હસવા માંડે છે કે શું હવે તું ગાંડી થઈ છો, લગ્ન કરવા છે એની વાત કરે, તું ક્યાં બેઠી, ઈ ક્યાં છે આ શોણિતપુર? તો ઓખા એને વિનંતી કરે છે કે તે હવે આ દોરી દીધો, બધું કર્યું તો હવે તું મારા ભરથાને લાવી આપને, ખૂબ વિનંતી કરે છે। ત્યારે ઘણી વાર તો ચિત્રલેખા છે મજાક મસ્તી કરે છે, મિત્રોમાં જેમ ચાલતું હોય, સખીઓ સહેલીઓમાં ચાલતું હોય, બહેનપણીઓમાં બરાબર, એમ ઘણી વાર એનો આનંદ લે છે અને પછી એમ કહે છે કે ઠીક છે હું જાઉં છું તો ચિંતા ના કર। ચિત્રલેખા પછી એમ કહે છે કે ત્યાં જવામાં બહુ તકલીફ છે, દ્વારકા નગરીનો નાથ કૃષ્ણ ભગવાન એને કેટલા નાતો વધ કરી નાખ્યા છે એમ, એની સામે હું તો શું આવું એમ, એટલે રાત્રિના સમયે જવાનું વિચારે છે, રાત્રિના સમયે જાય છે અને રાત્રિના સમયે પલંગ સહિત અનિરુદ્ધને લઈ અને આવે છે।
લઈને આવી મંદિરમાળિયામાં જાય હોય છે ત્યાં એને શાંતિથી મૂકી દે છે. હવે ચિત્રલેખા ને ઓખા, ચિત્રલેખા સુઈ ગયું પણ ઓખા એના ભરથારને નજરો જરામ જોયા કરે છે એમ કે વાહ આવી જાય એમ, મનોમન પતિ માની ચૂકી છે અને શાંતિથી જોયા કરે છે, એવું છે, ઉઠાડતી નથી. તો અહીંયા પ્રેમાનંદજીએ થોડું લખ્યું છે કે આ પત્ની લોકો છે સ્ત્રી ધર્મ બરાબર છે કે પતિને કઈ કઈ રીતે સેવા કરવી જોઈએ, કેવું માનવું જોઈએ, ન માને તો શું થાય, એવું આપણા શાસ્ત્રો એ પણ કહે છે કે પત્નીનો જે ધર્મ છે એ રીતે પતિનો પણ ધર્મ છે એમ બરાબર છે. રામ ભગવાને જે રીતે સીતા માતાને રાખ્યા હતા બધી રીતે એમ, આગળ જતા જે યજ્ઞ કર્યો હતો તો સીતા માતા નહોતા તો એની મૂર્તિ રાખી હતી એવું હતું. તો પતિ અને પત્ની બંને એકાબીજાનો વ્યવસ્થિત રીતે ધર્મ નિભાવવો જોઈએ. હવે સવારનો સમય થાય છે ત્યારે મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. જાગીને જોયો છો તો ભજન કીર્તન સંભળાતા નથી, આમ અલગ જ પ્રકારનો દેશ પ્રદેશ લાગે છે કે આ શું એમ, એટલે એ થોડો ક્રોધ અવસ્થામાં આવી જાય છે. ત્યારે અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ થાય છે. ચિત્રલેખા જે છે એ કહે છે કે માફ કરજો, હું તમને લઈને આવી છું, પણ હું લઈને એટલા માટે આવી છું કે આને સપનું આવ્યું હતું, ભગવાનનું વરદાન પ્રાપ્ત થયું છે અને તમારી ગદા અમે લઈ લીધેલી છે. ત્યારે અનિરુદ્ધ બહુ ગુસ્સો ક્રોધિત અવસ્થામાં થાય છે અને કહે છે કે આ રીતે મારું તમે હરણ શું કામ કર્યું. જો આ કથાની કેટલું સુંદર વસ્તુ છે કે ઓખા હરણની કથામાં હરણ તો થયું અનિરુદ્ધનું બરાબર છે, પણ આ કથા પ્રચલિત કઈ રીતે થઈ, ઓખા હરણ તરીકે. હકીકતે અનિરુદ્ધ હરણ કેવું જોઈએ એવું થાય, અનિરુદ્ધનું હરણ કરીને આવી ગઈ ચિત્રલેખા. ઇતિહાસમાં આવું થયું પહેલી વાર થયું છે અને આવું લગભગ ક્યારે થશે નહીં કે વરરાજાનું હરણ થઈ ગયું એમ. તો અનિરુદ્ધ ગુસ્સા ક્રોધિત અવસ્થામાં છે અને એમ કહે છે કે મારી ગદાથી તમારા બેને ખટકા કરી નાખી જો તમે મને વ્યવસ્થિત સમજાવશો નહીં ને બધી વસ્તુ હરખાઈથી કહેશો નહીં તો એમ. એટલે ચિત્રલેખાની વાતથી અનિરુદ્ધને સંતોષ થતો નથી. આજની જે આપણી કથા છે એનો અહીંયા જ વિશ્રામ છે. આવતીકાલની કથા જે છે એમાં ઓખા અનિરુદ્ધને વિનવે છે, પછી આગળની કથા આપણે આવતીકાલના દિવસમાં જોશું. કૃષ્ણ ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ ભગવાન, આ જે કથા છે એનું પુણ્યફળ, જેમ રામકથામાં પુણ્યફળ ઉત્પન્ન થાય એ બધા જીવો માટે માંગીએ છીએ, એમ આ જે ઓખારણની કથા છે એ માટે થઈને પણ કૃષ્ણ ભગવાન તમારા ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને પ્રાર્થના કરીએ છીએ કે આ જે ઓખારણની કથા અમે જે કરીએ છીએ બધા સાથે મળીને, આ કથાનું પુણ્યફળ છે એ દરેક જીવ માત્રને પ્રાપ્ત થાય, જીવ માત્રની રોગ પ્રતિકારક શક્તિ મળે અને આ કાળો કેર જે કોરોના કોવિડે વર્તાયો છે બરાબર છે, એમાંથી બધા મુક્ત થાય, બધાની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, આજની કથાને આપણે વિરામ આપીએ. એક વખત ઓમ નમો ભગવતે વાસુદેવે સાથે બોલીએ અને પછી આપણે છૂટા પડીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ.